રાજ્યમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે વરસાદી માહોલ છે. તરકારી સામે આવી રહી છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન અત્યારે પહોંચી રહ્યું છે, કારણ કે અત્યારે કેરીના ઉતારાનો સમય છે, કેરી પાકવાનો સમય છે અને તેવા સમયમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં કેરી ખરી પડી છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ અને બદલાયેલા વાતાવરણ વચ્ચે કેરીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભુજમાં વરસાદ છે. કમોસમી વરસાદથી ખેડૂતો હવે ચિંતિત બન્યા છે. વરસાદના કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વાતાવરણ બદલાયેલું છે. ગઈકાલે પણ પવન વધુ હતો, જેના કારણે પણ કેટલાક વિસ્તારોમાં કેરી ખરી પડવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને તેવા સમયમાં કરા પણ કેટલાક વિસ્તારોમાં પડ્યા છે અને વરસાદ આજે બપોરથી કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે, જેના કારણે કેરીના પાકને માઠું નુકસાન પહોંચી રહ્યું છે. કેરીના ઉતારા અને તેના પાકનો અત્યારે સમય છે અને તેવા સમયમાં વરસાદના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદની જાણકારી સામે આવી છે. રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ, તો અમરેલી અને ભુજમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. અમરેલીના ધારી અને સાવરકુંડલામાં પણ વરસાદ વરસી રહ્યું છે. ધારીના ચલાલામાં વરસાદી ઝાપટું વરસ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદ અત્યારે વરસી રહ્યું છે, તેના કારણે કેરીના પાકને અને જે ઉનાળુ પાક છે તેને ભારે નુકસાન પહોંચવાની શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. ખેડૂતો ચિંતિત છે. વરસાદના કારણે કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. બદલાયેલા વાતાવરણે કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યું છે. જામકડોરાના કાનાવડાલા ગામે પણ ભારે વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી અને સાવરકુંડલા પંથકથી પણ વરસાદના સમાચારો સામે આવી રહ્યા છે. આ એ વિસ્તારો છે કે જે કેરીના પાક માટે પ્રચલિત છે. અનેક વાડીઓ અહીં સૌરાષ્ટ્રમાં જોવા જઈએ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એવો વિસ્તાર છે કે ત્યાં કેરીની અનેક વાડીઓ આવેલી છે અને ત્યાં વરસાદ નોંધાયો છે. કેરીના સારા પાક માટે ગરમી અને તાપની જરૂર હોય છે. ત્યાં વરસાદી માહોલ સર્જાતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે અને આ નુકસાનને લઈને ખેડૂતો હવે ચિંતિત બન્યા છે. છેલ્લા બે વર્ષથી ભર ઉનાળે જ્યારે પણ કેરીના પાકના ઉતારાનો સમય હોય છે ત્યારે જ વરસાદી માહોલ સર્જાય છે. ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડી હતી. ત્યારે ફરી એકવાર આ વર્ષે પણ આ જ સ્થિતિ સર્જાય છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો અને તેના કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભુજમાં પણ વરસાદી માહોલના સમાચારો સામે આવી રહ્યા છે અને આ વરસાદના કારણે કેરીનો પાક, કે જે અત્યારે ઉતારાનો સમય છે, ત્યારે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને કેરી પકવતા ખેડૂતો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે ફોન લાઈન પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એચઓડી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વરુજી જોડાઈ ગયા છે. તેમની સાથે વાત કરીએ. જી સર, જે માહોલ અત્યારે ગુજરાતમાં સર્જાયો છે, ઉનાળુ પાક અને તેમાં પણ કેરીના ઉતારાનો આ સમય અને જે માવઠું અત્યારે સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસી રહ્યું છે, કેટલું નુકસાન થઈ શકે છે? અને કેરીનો પાક છે ત્યાં નુકસાન થઈ શકે. એટલે કેટલો અંદાજ આપ લગાવી શકો છો કે ખેતી ક્ષેત્રે ખેડૂતોને કેટલા અંદાજ પ્રમાણે, આપના અંદાજ પ્રમાણે નુકસાની સહન કરવી પડી શકે છે? એ તો પછી માવઠું કેવું છે એની ઇન્ટેન્સિટી ઉપર આધાર રાખે. જે જગ્યાએ વધારે માવઠું હોય તો કેરીનો પાક છે અત્યારે તૈયાર થઈ ગયો છે, એટલે એમાં નુકસાન તો ગણી શકાય એમ.
જી વરુજી, છેલ્લા 2 વર્ષથી જોવા મળે છે કે જ્યારે કેરીના ઉતારાનો સમય હોય, કેરી પાકવાનો સમય હોય, તે સમયે આ માવઠાની સ્થિતિ સર્જાતી હોય છે, ખેડૂતોને નુકસાન ભોગવવું પડતું હોય છે. આપનું શું સલાહ રહેશે આ ખેડૂતો માટે? એ તો કુદરતી ઘટના છે, એટલે એમાં બીજું તો કાંઈ ન કરી શકાય. પણ જ્યારે આવું માવઠું હોય અથવા તો વાવાઝોડું અને વરસાદ હોય તો કેરી અત્યારે તૈયાર થઈ ગઈ હોય તો એ તૂટવાની જ છે. આમ છતાં જે કેરી અત્યારે તૈયાર હોય અને ખેડૂતને અગાઉથી થોડી ઘણી એક કે 2 દિવસ પહેલા પણ ખબર પડી જાય તો જેટલું હાર્વેસ્ટિંગ કરવાનું હોય એટલું કરી લેવું જોઈએ. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર. તો આ હતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. એમનું કહેવું છે કે જે વાતાવરણમાં બદલાવ આવ્યું છે તેનાથી ઉનાળુ પાકની સાથે સાથે કેરીના પાકને મોટા પ્રમાણે નુકસાન પહોંચ્યું છે. જોકે જે ચોક્કસ આંકડો છે નુકસાનનો, તે કેટલો વરસાદ કેટલા કયા વિસ્તારમાં વરસે છે તેના ઉપર આધાર રાખે છે. જોકે ખેડૂતોને પણ હવામાનમાં આવતા બદલાવને લઈને થોડી સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદથી અત્યારે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.